નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના સુપ્રસિદ્ધ લુણેશ્વર મહાદેવ પાસે આવેલ યજ્ઞશાળા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજમાન પ્રવીણભાઈ પટેલ દ્વારા 1,25,000 પાર્થેશ્વર અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્થેશ્વર અનુષ્ઠાનમાં માટીમાંથી બનાવેલા શિવલિંગને આકર્ષક રીતે ગોઠવી પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં મુખ્ય શિવલિંગની આસપાસ વિવિધ આકારે નાના મણિલિંગ ગોઠવવામાં આવે છે. પાર્થેશ્વર અનુષ્ઠાન અંગે માહિતી આપતા વેદાચાર્ય જિજ્ઞેશભાઈ શુક્લે જણાવ્યું કે રામાયણ મહાભારત સહિત પૌરાણિક શાસ્ત્રોમાં માટીમાંથી બનાવેલ પાર્થિવ શિવલિંગની પૂજાનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. શુદ્ધ માટીમાંથી બનાવેલ પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. સપ્તાહના વાર મુજબ વિવિધ આકારોમાં માટીના શિવલિંગને ગોઠવવામાં આવે છે. સોમવારે નાગપાસ, મંગળવારે ત્રિકોણાકાર, બુધવારે કુર્માકાર, ગુરુવારે ચતુષ્કોણ, શુક્રવારે પંચકોણ, શનિવારે ધનુષ્માન, રવિવારે સૂર્યમંડળ, આમ વિવિધ આકારોમાં નવગ્રહની પૂજા થાય છે. પાર્થેશ્વર પૂજામાં માટી કલા પણ અદ્ભુત રીતે પ્રદર્શિત થાય છે, દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વર્ષો પછી પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે અને હાલ યજ્ઞશાળા ખાતે પાર્થેશ્વર અનુષ્ઠાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આવતીકાલે સોમવારથી મોટી સંખ્યામાં લુણેશ્વર મહાદેવના દર્શને આવતા દર્શનાર્થીઓ પણ પાર્થેશ્વરના શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે. નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ, શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ, ભગવતે શામદાશિવ મહાબુદ્ધાય નમઃ, લુણેશ્વરાય નમઃ. આ વર્ષે અતિ પવિત્ર શ્રાવણ માસ સોમવારે પ્રારંભ થાય છે. બહુ ઉત્તમ યોગ છે. આ શ્રાવણ માસની અંદર 5 સોમવાર આવે છે એટલે ભક્તો માટે બહુ અતિ આનંદનો વિષય છે. ધર્મ અર્થ કામ ફળની પ્રાપ્તિ શિવ દ્વારા પ્રાપ્ત થાય છે અને એમાંય પણ લુણેશ્વર મંદિર અમારા યજમાન શ્રી પ્રવીણભાઈ પ્રભુદાસભાઈ પટેલ એમના હસ્તગત પાર્થેશ્વર અનુષ્ઠાન ચાલી રહ્યું છે. કાલથી પ્રારંભ થશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થેશ્વર પૂજન યજમાનના પરિવારને દરેક પ્રકારના શિવના આશીર્વાદ મળે અને લુણાના જનતા ભક્તો એમને પણ ભગવાન પરમાત્મા અને શિવની કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનના લાભ માટે પણ બધા આવે છે. અને આ પવિત્ર માસની અંદર દરેક ભક્તો મનોકામના પરિપૂર્ણ કરે છે. અતિ જ ગુહ્ય અને ઉત્તમ પૂજા પાર્થિવ પૂજા છે. દરરોજ ભગવાનના સદાચાર શિવલિંગ નિર્માણ કરીએ છીએ અને આખું સ્થાપન કરી પૂજન થતું હોય છે. સાયંકાલ દરમિયાન એનું વિસર્જન થતું હોય છે અને તમામ લુણાના ભક્તો એમાં દર્શન કરતા હોય છે. અને આ શ્રાવણ માસની અંદર પૂજા દ્વારા ખૂબ ધન્ય ધનધાન્ય થઈ જાય છે અને શિવની કૃપા પ્રાપ્ત કરે છે.